જાહેર ડ્રગ્સની આપલે કરવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કરવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા સાંપડી છે. બાગાતળાવ જેકે ચેમ્બર નજીક જાહેરમાં રૂપિયા 9,80,000ની કિંમતના 196 ગ્રામ એમડી ડ્રગ્સની આપલે કરતા 3ને પોલીસે પકડી પાડ્યા છે. આ ડ્રગ્સ મુંબઈથી સુરત પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુંબઈથી ડ્રગ્સ લઈ સુરત આવેલો યુવાન પોલીસને હાથ લાગ્યો ન હતો, જેથી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરની એસઓજી ટીમે બાતમીના આધારે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, જેમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી ટીમે બાતમીના આધારે ભાગતરાવ વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 9,80,000નો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓ પાસેથી 196 ગ્રામ એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આ 3 આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા જેની પૂછપરછ કરી હતી. ત્યારે આરોપીઓએ નામ મોહમ્મદ જુનેદ ઉર્ફે અબ્દુલ રઝાક, ગુલામ સાબિર ઉર્ફે સમીર મોહમ્મદ સલીમ કુરેશી અને અશફાક કુરેશી હોવાનું બહાર આવ્યું હતું. ત્રણેય પાસેથી રૂપિયા 9,80,000ની કિંમતનું મેફોડ્રોન એટલે કે મેથાફેટામાઇન એટલે કે એમડી ડ્રગ્સ કબજે કરાયું છે, જેને મુંબઈનો કોઈ યુવાન આ ડ્રગ્સ આપી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈથી આવેલો યુવાન પોલીસે હાથ લાગ્યો નથી, જેને પકડી પાડવા પોલીસની ટીમ હાલ કામે લાગી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ મુંબઈથી આ રીતે એમડી ડ્રગ્સ મંગાવી સુરતમાં કોલેજિયન યુવાનોને નશાના રવાડે ચડાવતા હતા. પોલીસ આ દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરી છે.